વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાની નાની વહિયાળ ગામ પંચાયત દ્વારા કમોસમી વરસાદના કારણે કેરીના પાકને થયેલ વ્યાપક નુકસાનના મુદ્દે ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી માંગણી કરતું એક આવેદન પત્ર જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું હતું. નાની વહિયાળ ગામ પંચાયતના માજી સરપંચ જીલીભાઈ પટેલની આગેવાની હેઠળ ખેડૂતોના પ્રતિનિધિમંડળે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી વાતાવરણમાં થયેલા પલટાના કારણે કેરીના પાકને વ્યાપક નુકસાન થયું હોવાનું જણાવી સરકાર દ્વારા આ નુકસાની અંગે સર્વે કરાવી ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી માંગણી કરી હતી. આજે ચના માટે આવેદન પત્ર આપવા માટે આવ્યા છે? કેરીના પાકને સંપૂર્ણ નુકસાન થયું છે, બળીને ખાટ થઈ ગઈ છે, એના માટે અમે અહીંયા આવવું પડ્યું છે. કેવો પ્રતિસાદ મળ્યો છે તમને કલેક્ટર તરફથી? સારો મળ્યો. શું કીધું હમણાં કલેક્ટર સાહેબ? કઈ નહીં, કઈ વાંધો નહીં. કઈ સર્વે કરાવવાની કઈ ખાતરી આપી છે તમને? અરજી એક્સેપ્ટ કરી છે. અને પાકને જે નુકસાન થયું છે એ ખરેખર કેવી રીતે થયું છે અને એની પાછળનું શું કારણ છે એવું કંઈ? એનું કારણ બી કંઈ, એનું કારણ એવું છે કે વાતાવરણમાં અચાનક ફેરફાર થયો છે ને એના કારણે આખો પાક જે ખરેખર ત્યાં ફેબ્રુઆરીની 15 તારીખ પછી આ ઇફેક્ટ થઈ ને ફેબ્રુઆરી 15 તારીખ પછી ઇફેક્ટ થવાથી ખરેખર જે મંજરીઓ કેરી બેસી ગઈ હતી તેમાં બધી બળીને ખાખ થઈ ગઈ છે. હાફૂસ થાય તેમાં 0 થઈ ગઈ છે, 0%, કંઈ જ નથી. ખેડૂતોને કેવા પ્રકારનું નુકસાન સહન કરવું પડ્યું છે? આર્થિક રીતે એમાં ખાતરનું કોઈ દવાનું એ બધી રીતે નુકસાન થયું છે. એમાં ખાતર બી ઓર્ગેનિક ખાતર બધું યુઝ કર્યું છે મેં, દરેક રીતે કોઈ કસર રાખી નથી. પાણી 24 ચાલશે સાહેબ, છતાંય બી એ રિઝલ્ટ મળ્યું નથી.